નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજુ મુસાફિર ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બારની અંદર જે પ્રથમ કાવ્ય છે જેનું નામ છે અખિલ બ્રહ્માંડમાં તેના વિશે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ આપણે કવિ પરિચય જોઈશું અને ત્યારબાદ સંપૂર્ણ કાવ્યની વિગતે આપણે સમજૂતી મેળવીશું તો વધારે સમય ન બગાડતા ચાલો આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે કવિ પરિચયની અંદરથી પણ બોર્ડની એક્ઝામની અંદર આપણને પ્રશ્ન પૂછાય છે તો કેવા કેવા પ્રશ્નો પૂછાય તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલો જ પ્રશ્ન એવો પૂછાય કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ જણાવો તો શું આવશે નરસિંહ મહેતા શું આવશે નરસિંહ મહેતા આગળનો પ્રશ્ન એવો પૂછાય કે નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે તો શું આવશે જૂનાગઢ પરંતુ એવું પૂછાય કે જન્મભૂમિ શું છે તો શું આવશે અહીં તમે જોઈ શકો છો તળાજા એનાથી આગળ જોઈએ તો એવો પ્રશ્ન પૂછાય કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો શું આવશે અહીં તમે જોઈ શકો છો પદ અથવા તો ભજન એનાથી આગળ નરસિંહ મહેતાનું ઉપનામ પણ પૂછાય તો એ કઈ રીતે પૂછાય તો કે નરસિંહ મહેતાનું ઉપનામ જણાવો એવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આવશે આદ્ય કવિ અથવા તો ભક્ત કવિ પણ આપણે કહી શકીએ એનાથી આગળ એવો પ્રશ્ન પૂછાઈ શકીએ કે નરસિંહ મહેતાનો સમયગાળો જણાવો અથવા તો અખિલ બ્રહ્માંડના કવિ નરસિંહ મહેતા કયા સમયગાળામાં થઈ ગયા એવો પ્રશ્ન પૂછાય તો આપણે શું લખી શકીએ પંદરમી સદી શું આવશે જવાબ અહીં તમે જોઈ શકો છો પંદરમી સદી આગળ જોઈએ તો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો મિત્રો કારણ કે અઘરું પેપર જો કાઢે તો આ પ્રશ્ન છે એ ખૂબ જ આઈએમપી છે અને એ પૂછાઈ શકે છે તો એ પ્રશ્ન કઈ રીતે પૂછાય કે નરસિંહ મહેતાએ કયા પદો લખ્યા છે તો શું આવશે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદો અહીં તમે જોઈ શકો છો શું આવશે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદો પછી એવો પ્રશ્ન પૂછાય કે નરસિંહ મહેતાના પદો કયા છંદમાં લખાયેલા છે તો અહીં તમે જોઈ શકો છો શું આવશે જવાબ ઝૂલણા છંદ આગળ જોઈએ તો એવો પ્રશ્ન પૂછાય કે વિવાહ કુંવરબાઈનું મામેરું શ્રાદ્ધ વગેરે કોની કૃતિઓ છે તો નરસિંહ મહેતાની અથવા તો એક માર્કની અંદર તમને એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે નરસિંહ મહેતાની કોઈ પણ બે આત્મચરિત્રાત્મક કૃતિઓના નામ આપો તો તમે આમાંથી કોઈપણ તમને જે યાદ રહે તે તમે લખી શકો છો આગળ જોઈએ તો નરસિંહ મહેતાના પ્રભાત્યા પણ તમે જાણો છો કે ખૂબ જ પ્રચલિત છે તો એવા પ્રભાતિયા અહીં આપણને જે ખાસ યાદ રાખવા જેવા છે એ અહીં આપેલા છે તો કયા કયા છે જાગને જાદવા ભોળીરે ભરવાડણ જળ કમળ છાંડી જાને જાગને જશોદાના જાયા વગેરે છે એ નરસિંહ મહેતાના પ્રભાતિયા છે તો અહીંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ પણ બે પ્રભાત્યાના નામ આપો તો મિત્રો કવિ પરિચય છે આપણે આપણે જોયા પછી હવે અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય છે એની સંપૂર્ણ માહિતી મેળવીએ તો ચાલો શરૂઆત કરીએ તો સૌપ્રથમ મિત્રો આપણે અહીં પહેલી પંક્તિ જોઈએ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુઝવે રૂપે અનંત ભાષે દેહમાં દેવ તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસી હવે આ પંક્તિનો અર્થ શું થાય પેલા આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ તો અખિલ અખિલ એટલે શું તો કે સમગ્ર આખું સમસ્ત બ્રહ્માંડમાં એટલે કે વિશ્વમાં એક તું શ્રી હરિ શ્રી હરિ અહીં શ્રી કૃષ્ણ ભગવાન માટે શબ્દ પ્રયોજવામાં આવ્યો છે ઝુઝવે રૂપે ઝૂઝવે રૂપે એટલે કે જુદા જુદા રૂપે અનંત ભાષે અનંત ભાષે એટલે અનંત એટલે શું જેનો કોઈ અંત નથી તેવું શબ્દસમૂહની અંદર પણ આ પ્રશ્ન પૂછાય શકે તો હવે આપણે આખી પંક્તિનો અર્થ જોઈએ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એટલે કે આખા વિશ્વની અંદર હે ભગવાન આખા વિશ્વની અંદર તું એક જ છે પરંતુ જુઝવે રૂપે અનંત ભાષે એટલે કે તું જુદા જુદા રૂપે દેખાય છે જેવી રીતે અહીં કીધું છે દેહમાં દેવ તું દેહ એટલે કે શરીર તો શરીરની અંદર દેવ સ્વરૂપે તત્વમાં તેજ તું તત્વમાં તેજતું અહીં તત્વ એટલે મિત્રો આપણા પાંચ તત્વો પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ એની વાત કરી છે તો અહીં તે તત્વની અંદર તેજ સ્વરૂપે છે અને શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે વાસે એટલે શું તો કે કહે છે શૂન્યની અંદર પણ તું શબ્દ થઈને વાસે છે એટલે કે કહે છે તો મિત્રો પહેલી પંક્તિ સમજાઈ ગઈ છે તમને પહેલી પંક્તિમાં શું કીધું છે કે આખા વિશ્વની અંદર પ્રભુ એક જ છે પરંતુ આપણને તે જુદા જુદા રૂપે દેખાય છે દેહમાં રૂપે દેખાય છે તત્વમાં તેજ રૂપે અને શૂન્યમાં આપણને શબ્દ થઈને એ દેખાય છે આગળની પંક્તિ જોઈએ આપણે તો આગળની પંક્તિમાં શું કીધું છે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો પવન તું તું તો પવનની અંદર પણ છે પાણીની અંદર તું છે ભૂમિ એટલે કે જમીનની અંદર પણ ઈશ્વર વ્યાપેલા છે તું ભૂધરા ભૂધરા એટલે શું શબ્દ સમૂહની અંદર પૂછાઈ શકે યાદ રાખજો ખાસ ભૂધરા એટલે શું તો કે ભૂમિને ધારણ કરનાર એને શું કહેવાય ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે તો અહીં પ્રભુની વાત કરી છે કે તે વૃક્ષની જેમ ફેલાઈ રહ્યા છે આખા વિશ્વની અંદર આકાશની અંદર એ ફેલાઈ રહ્યા છે પછીની પંક્તિની લાઇન આપી છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને પ્રભુએ છે એ અનેક રસ લેવા માટે પૃથ્વીની અંદર તમે જાણો છો કે વિવિધ પ્રકારની રચનાઓ કરી છે શિવ થકી જીવ થયો એ જ આ પ્રભુએ શિવ એ જીવ થયો છે શા માટે તો કે પૃથ્વી ઉપર જે વિવિધ પ્રકારની રચના કરી છે એનો રસ લેવા માટે પ્રભુ શિવમાંથી જીવ થયા છે તો આગળની પંક્તિ મિત્રો હવે આપણે જોઈએ વેદ તો વધે વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે કનક કુંડલ વિશે ભેદ ન હોય ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય મિત્રો અહીં ખાસ આ પંક્તિ છે એ આપણને એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે તો વેદ તો એમ વધે વેદ એટલે કે આપણા જે વેદો છે એ વેદ તો એમ વધે વધે એટલે કે કહે શ્રુતિ સ્મૃતિ શાખ દે શ્રુતિ શ્રુતિ એટલે શું તો અહીં શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું સ્મૃતિ સ્મૃતિ એટલે શું તો કે અહીં આપણા આ કાવ્યની અંદર વેદ પછીના જે આપણા ધર્મશાસ્ત્રો છે એના માટે સ્મૃતિ શબ્દ વાપર્યો છે તો વેદ પણ એમ વધે એટલે કે વેદો પણ એમ કહે છે જે આપણા ધર્મશાસ્ત્રો છે જે આપણા વેદો છે એમાં એવું કીધું છે કે કનક કુંડલ વિશે ભેદ ન હોય કનક એટલે કાનમાં પહેરવાનું એક પ્રકારનું ઘરેણું અને સોરી કનક એટલે કનક એટલે કે સોનું અને કુંડલ એટલે કાનમાં પહેરવાનું ઘરેણું તો આ યાદ રાખજો મિત્રો કુંડલ શબ્દ શબ્દસમૂહ માટે એક પણ તમને પૂછવામાં આવે કે કુંડલ એટલે શું અથવા તો એવું પૂછવામાં આવે કે કાનમાં પહેરવાનું એક પ્રકારનું ઘરેણું એટલે શું તો એને શું કહેવાય કુંડલ વિશે ભેદ ન હોય એટલે કે કનક અને કુંડલ એના બંને વિશે કશું પણ ભેદ નથી તો આપણને કઈ રીતે નીચે ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે સોનું છે એની અંદરથી તમે જાણો છો કે આપણે અનેક પ્રકારના જે ઘરેણાં છે એ બનાવી શકીએ દાખલા તરીકે આપણે વીટી છે હાર છે કુંડળ છે તો એવા અનેક પ્રકારના ઘાટ એની અંદરથી આપણે ઘડી શકીએ પરંતુ પરંતુ અંતે તો એ શું છે સોનું જ છે તો અહીં આ પંક્તિની અંદર આપણને એવી જ વાત કરી છે કે આપણા જે ધર્મશાસ્ત્રો છે આપણા વેદો છે એ પણ એવી સાક્ષી પૂરે છે કે ઈશ્વર છે એ હંમેશા એક છે ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય સોનામાંથી આપણે અનેક પ્રકારના ઘરેણાં બનાવીએ છીએ એના ઘાટ આપીએ છીએ અને એને આપણે જુદા જુદા નામ આપી દઈએ છીએ પરંતુ સેવટે તો એ શું છે સોનું જ છે તો આગળની પંક્તિ જોઈએ મિત્રો ગ્રંથે ગડબડ કરી વાત ન કરી વાત ન ખરી કહી જેને જે ગમે તેને તે પૂજે મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂજે તો અહીં શું કીધું છે મિત્રો ગ્રંથે ગડબડ કરી છે એટલે કે ગ્રંથોની અંદર પણ ગડબડ કરી છે એની અંદર સાચી વાત કરી નથી જેને જે ગમે તેને તે પૂજે એટલે કે જે વ્યક્તિને જે ઈશ્વર ગમે છે એ પોતે એની રીતે પૂજે છે એ પોતાના મન વચન અને કર્મથી એવું જ માની લે કે આ જ મારા ભગવાન છે બધાને પોતપોતાને અલગ અલગ ભગવાન તરીકે ઓળખાવે દાખલા તરીકે કોઈ એમ કે કે શિવ ભગવાન છે એ જ મારા ભગવાન છે કોઈ એમ કે શં કૃષ્ણ ભગવાન છે એ જ મારા ભગવાન છે તો આવી રીતે જેને જે ગમે છે એ જ પૂજે છે એટલે કે ગ્રંથની અંદર પણ ગડબડ કરી છે એવું નરસિંહ મહેતા છે એ આ કાવ્યની અંદર આપણને જણાવે છે તો મિત્રો આ પંક્તિ સમજાઈ ગઈ તો હવે આપણે આગળ જોઈએ વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જોય પટંતરો એ જ પાસે ભણે નરસૈયો એ મનતણી શોધના પ્રિત કરું પ્રેમથી પ્રગટ થશે અહીં શું કીધું છે વૃક્ષમાં તું બીજ સ્વરૂપે છે અને બીજની અંદર વૃક્ષ સ્વરૂપે છે જોય પટંતરો એ જ પાસે એટલે કે અહીં આપણને છે પટંતરો એટલે શું તો કે અંતરપટ અથવા તો પડદો તો વૃક્ષ અને બીજ આ બંને વચ્ચે આપણને કાર્યકારણનો સંબંધ દર્શાવ્યો છે તો મિત્રો યાદ રાખજો આ પ્રશ્ન બોર્ડની અંદર ઘણી વખત પૂછાય છે કે વૃક્ષ અને બીજ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ સમજાવો તો વૃક્ષ એટલે જો વૃક્ષ હોય તો જ બીજ સંભવી શકે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે આ રીતે આ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તો અહીં કીધું છે વૃક્ષમાં બીજ તું વૃક્ષની અંદર પ્રભુ તું બીજ સ્વરૂપે છે અને બીજની અંદર તું વૃક્ષ સ્વરૂપે છે પછી કીધું છે ભણે નરસૈયો ભણે નરસૈયો ભણે એટલે કે કહે અને નરસૈયો એટલે કે આપણા આ કાવ્યના કવિ નરસિંહ મહેતા એ મનતણી શોધના પ્રિત કરું પ્રેમથી પ્રગટ થશે એટલે કે આપણે જો ઈશ્વરને પામવા હોય પ્રભુને પામવા હોય તો એના માટે આપણે ભક્તિથી પામી શકીએ છીએ આપણે એને કરવાથી પામી શકીએ છીએ તો પ્રશ્ન એવો પણ પૂછાય કે ભગવાનને કઈ રીતે મેળવી શકાય તો ભક્તિ કરીને અને અથવા તો પ્રીત કરીને તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ કાવ્ય સમજાઈ ગયું છે જો તમને કાવ્ય સમજાઈ ગયું હોય તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો આ વિડીયોને તમારા મિત્રો સુધી અને જો તમે હજી અમારી ચેનલ પર નવા હોય તો એજુ મુસાફિર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અમે પૂરો પ્રયત્ન કરીશું કે તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકીએ તો હવે આપણે મળીએ આગળના વિડીયોમાં